કેમ છો બધાને? જય સોમનાથ ને જય દ્વારકાધીશ. તો ચલો, આજે વહેલો ઉઠી ગયો છે ને નીકળી ગયો છે ફરે એક નવા વિડીયો શરૂઆત કરવા માટે. એટલે વિડીયોની શરૂઆત આપણે થઈ જ હોય છે, કારણ કે આજે જવાનું છે આપણે કેતનભાઈની જાનમાં. કારણ કે બે દિવસ થઈને બહુ પરણાવતા હતા, આજ ફાઇનલ પરણાવી નાખો જઈને આપણીની જાન લઈને જવાનું છે પ્રાસી. પ્રાસી અહીંથી લગભગ મારે મેપ માર્યો એટલે 52 કિલોમીટર જેટલો થાય છે. એટલે હવે આજે એને પરણાવતા આવીએ. અને આજે બહુ બે દિવસથી કહી કે ભાઈ વહેલા આવો વહેલા આવો, તો આજે હું ઉઠી ગયો છે અને ટાઈમ મને આપ્યો તો 7:30 નો. હાડા હાથે હું એને ટાઈમે આજે પહોંચી જવાનું છે. બે દિવસથી કહી કે વહેલો આવી જાય ને પછી એના ટાઈમે ઉગતો નથી. આડી જઈને એને ખબર ને બતાવું તમને બધું જોઈ કે કઈ રીતે આખું પ્લાનિંગ છે. તો ચલો નીકળીએ ભાઈ મારા ઘરેથી તોરવાડ. ભાઈના ઘરે આપણે પહોંચી ગયા છે. થોડુંક ગાડીનું પ્રમાણ હતું એટલા માટે આપણે રૂમાલ બાંધી લીધો તો એટલે વાંધો ન આવે. ગાડી મારે અહીં રાખી લઉં, હવે જોતા હોય એનો પ્લાનિંગ કેવો છે. કારણ કે ભાઈ સમય અંજાય ઉગતા તો નથી. આ બાજુની વાડી છે એમની, તો અહીં તૈયારી ફૂલ છે અત્યારે. પણ વરરાજો છે નહીં આ બાજુ, ફરે છે તો ફરે. આમ વરરાજો આ બાજુ ગયો છે, આવે એટલે મુલાકાત લે. મારે પ્રેશરમાં છે અત્યારે. આ છે આપણે કેતનભાઈ નું ઘર. ભાઈ પેણ વિસવા માટે વરરાજા ને ગોતે, પણ વરરાજ આમ થી આમ રખડે. હાલો આવી જાવ, હવે જો જાય અંદર. પછી તો પૂછે કે ચલો વરરાજા બેસી ગયા છે. ભાઈ ને પેણ વિસી લે આપણને. તો આપડા બધા જાનિયા રેડી છે, તૈયાર થઈ ગયા સરસ મજાના. અને જાન નીકળવાની ફૂલ તૈયારી છે. આપણો વરરાજ થઈ ગયો, વધારે ટેન્શનમાં લાગે પહેલા, કારણ કે કામ બધું ભેગું થતું હોય એના માટે થઈને. આપણી જાન તો નીકળી ગઈ છે, હવે ધીરે ધીરે પાછળ જઈએ. કારણ કે હવે કેમાં જવાનું છે હજી કંઈ ફાઇનલ ડિસાઇડ કર્યું નથી. અને હવે કહી છે કે બસ છે અથવા તો બોલેરો છે, જે પણ મળે એમાં બેસીને જ આપણે ધાનમાં જવાનું છે પ્રાસી. તો બધા મારા ધાન્ય જો આગળ નીકળી ગયા છે, બધા બીજા પાછળ પણ આવે છે. ને હું ધીરે ધીરે જાઉં. આપણા વિપુલ સાહેબ વિડીયોગ્રાફર, એ પણ જો આગળ નીકળી ગયા છે. જો આગળ છે એક પણ બુલેરો ભરાય એટલે આપણે ડિસાઇડ નથી કર્યું કે એમાં બેસવાનું છે. ફાઇનલ જેમાં બેસવાનું બેસી જવાનું છે, કારણ કે મારી બાઇક ત્યાં સુધી લઈને જવાની. કારણ કે યાર પછી લાંબો રૂટ થઈ જાય ને એના કારણે આપણે બાઇક ત્યાં નથી લઈ જતા. એટલે આ બસમાં બેસી જશું અથવા બોલેરામાં બેસી જશું. એટલે જાન પાછી તો પછી લઈ જ જવાની છે. હાલો તો એમાં બેસવાનું છે, ડિસાઇડ નહીં જ કર્યું, જોઈ લઈએ જેમાં બેસીએ. બસ આવી ગઈ છે ફાઇનલ. બધા આપણને જાન નહીં ગયા, બસમાં ચડી જાય છે. સાથે સાથે હું પણ ચડી જાઉં છું. કહેવાય છે ને કે સલામતી સવારી એસટી કી જવાબદારી. હા છે, આપણે એસટીમાં જ જવાનું છે. નીકળી ગયા છે આપણે સોરવાડ છે. આ છે આપણી એસટી. આ બીચ સરસ મજાનું છે, દેખાતું હતું આમાં. અને સીધા આપણે જશું પ્રાસી, અને ત્યાં વેઇટિંગ આપણું છે. મળીએ સીધા આપણે પ્રાસી. તો આપણે સોમનાથ અત્યારે પહોંચી ગયા છે અને સરસ મજાની આ નદી આવી ગયો.
અને હું લાગ્યું કે ચાલો બતાવી દઉં એવી સરસ મજાની જે નદી. તો અહીંથી અંદાજે દાસી થાય છે 63 કિલોમીટર જેટલું, એટલે એમ માનો ને કે થોડુંક રહ્યું. આપણી બસ એસટી કી સવારી જવાબદારી અમારી ભાઈ, જઈએ ધીરે ધીરે. સરસ સરસ મજાની આપણે વરરાજાની ગાડીમાં બેસી ગયા છે અને ફોટો શૂટ કરવા જવાનું છે, એટલે આગળથી એનો પ્લાનિંગ જ છે. હું અત્યારે બેસી ગયો છું વરરાજાની ગાડીમાં, એટલે ગાડીમાં તો અમારે તો ન હોય, પણ હવે ફોટા પાડવાના છે એટલે મજા મજા કરતા હોય ફોટા ભાઈ પાડતા હોય. ઓ ભાઈ કેતનભાઈ બરાબર ને? તો ચલો સરસ મજા ફોટો લેવા દીધા નથી અને મારો બેગ પણ ભૂલી ગયો છે, લઈને હવે મને વરરાજા થોડાક ઉતાવળમાં જઈએ, પાછો સમય મળશે તો લેશું, તો સીધા નીકળીએ અહીંયાથી. કેતનભાઈ નો માંડવો છે તો અહીં ભણવાના છે અને મારો કેમેરો લઈને હું આવી ગયો છે અહીંયા, રાખી દઉં અહીં મારો બેગ ને. બધાની સુંદરીની તૈયારી થઈ ગઈ છે અને આપણે કન્યા આવીને રાહ જોઈ લીધે, આ બાજુ લગભગ આવશે મારો એવો અંદાજ છે, આવીને રાહ જોઈ લે ક્યારેક આવે. તો સુંદરીની શરૂઆત થઈ ગઈ છે સરસ મજાને અને સુંદરી તો રોજે આમ તો પહોંચી ગઈ છે. આ બધે અત્યારે તો અમે સાથે છે મારી અહીંયા છે ભાઈ લોકો, ડિટેલમાં તમને આપું. આ બધા જાણી ગયા છે અત્યારે, બધા ઓકે થઈ ગયા, હવે આમાં કોઈ બોલે એવું નથી. ભાઈ હવે ડીજે વાગશે તો કોઈ ડિસ્કો કરશો? જો કોઈ ભૂલ્યો આમાંથી જાણે યાર, આપણે તો કભી દેખા નહીં ને, એટલે પતી ગયું ભાઈ. એટલે હવે કેતન ભાઈ ને થોડાક સમય માં આપણે માનવે લઈ લેવો ધાન, પછી ભાઈ ને ફોન આવી જાય બધા ને. હવે ડિસ્કો કરવાનું મન તો છે, તો કરો ડિસ્કો. હા હજી ભૂતા આવતે કઈ કઈ કહીશો કહીશો. હાલો આપડે કેતન ભાઈ નો હોસ્ટ મેળા પતી ગયો છે અને હવે સીધા ફેરાની રાહ છે. યાર કેતન ભાઈ બહુ વાર લગાવી એટલે થઈ ને વાંધો ન આવે. થોડુંક આ લઈ લઉં હું વ્યવસ્થિત સરસ મજાનું અને એટલો બધી વાંધો નહીં થતો. આમાં છે ને પડદા છે ને એટલે થોડુંક બાઈક નું મને તો લાગે, આમાં એટલે કે મજા ન આવે આપણે કામ કરવાની. અહીં વિધિ ચાલુ થઈ ગઈ, હું થોડું ફૂટ લઈ લઉં. મેડમ પતી ગયો છે ને આપણા શીતલ કુમાર અહીં જો બેઠા સાના મને. દા શીતલ શું છે ભાઈ આગળની પ્રોસેસ? કઈ નહીં હોસ્ત મેડમ પતી ગયો બરાબર, ઇન્ટરવલ આપણે પડી ગયો, હવે જમવાનું કઈ કેટલું થાય છે વાત જોવાની. અરે આ ઘરનો થઈને આવું કરું હાલો થઈને તમે જો અત્યારે વરરાજા ને ભૂખ ના કારણે છે ને તબિયત થોડીક લૂઝ થતી જાય, એના માટે છે ને બાલાજી નો વેફર સેવડો ખવડાવવામાં આવે, એ આપણે શીતલ કુમાર લાવ્યા હતા ને સાથે સોડા પછી ચકના કહેવાય ને. આપણા જાનૈયા જોઈ લો ભાઈઓ હવે હા ઓકે છે, કારણ કે 3 દિવસ છે ને સતત ડિસ્કો કરે ને આ ભાઈઓ પાકો બોલાવા પૂરતી જ નહીં થાય આમાં ફરી કરે. ચલો આપણે કેતનભાઈ જે અત્યારે ફેરાની તરફ જઈ રહ્યા છે, કારણ કે ઘણો સમય પછી હવે વારો આવી ગયો ભાઈ નો, અને અમે અત્યારે ફોટોગ્રાફી કરી લઈએ એ જો ફેરા ભરવા જાય હવે ભાઈ, કારણ કે થોડીક કપડાં બદલાવવા ટોટલ લેવાની થોડીક વધારે વાર લાગી હતી, એટલે થોડા ઘણા ગળા આપણે ગોરતા હતા ગરમ થઈ ગયા હતા, હવે એના હાટું થઈને આપણે હવે થોડું વધારે કામ કરવું પડશે, આડું આપણે આવવું નથી. બાકી ને ખોટા કહે કે આમ ને આમ છે, એટલે આપણે એના કામમાં દખલ તારે જેવી નથી, આપણે આપણે કામ કરવું. તો ચલો ફેરાની શરૂઆત કરી દઈએ, અમે અમારી વિધિ કરવા માંડીએ.
ફેરા પતી ગયા ને વરરાજ આપણે પાણી પી લઈ એટલે ફ્રેશ થઈ જાય. આ ધાન અહીંયા બધી જો બાંધવામાં જ છે બધે જો શીતલકુમાર ના ભાઈ ને આ ભાઈ બહુ બાંધતા નહીં બધા હો કોઈ ને તલવાર ના 500 રૂપિયા રાખો અંસાર ઓછો ખાવ ભાઈ આપડા વરરાજ હતો વાત કરે કે ભાઈ ફ્રેશ થઈ ગયા આપડે ભણવાર રેડી ને હવે ચલો સરસ મજાના ફેરા પણ પતી ગયા અને દર્શન પણ કરાવી લીધા. ભૂખ લાગી છે તો જમવું પડશે ને હવે જમવાની તૈયારી ચાલુ છે હવે ઓકે એટલે જમી લઈએ અને વિદાય કરી નાખીએ આપણે કેતનભાઈની. કેતનભાઈને તો વિદાય ન હોય મારું બેન કરી નાખીએ. આ વરરાજ આવ્યો છે તૈયાર. આ ભાઈ ખાવાનું નથી આપતો ખાવાનું આપવાનું દેવાનું તો આપે ભાઈ તો રહેવાની. આપણે શીતલકુમાર ને ફોટોગ્રાફર બનાવી દીધો ને હવે કપલના ફોટા પાડે કારણ કે હું જમવા બેઠો ને એટલે એનો વારો આવી ગયો. લે ભાઈ વધારે લે લે ભાઈ લે. સરસ મજાનું જમવાનું છે. ચાલો જમી લઈએ બધા એક સાથે સરખા. હાલે જમવું તારે મારો ફોટો પાડી માલા. ચાલો તો અમે તો જમી લઈએ. સરસ મજાનું જમી લીધો અને જમીને ફ્રેશ થઈ ગયો એકદમ. હવે વરરાજાને કન્યા જમી લઈ પછી વિદાયનો સમય થઈ ગયો. અને એક વાત એ છે કે આપણે મારી સાથે આવી ગયા છે બાઇકર એલપી તો અમે અત્યારે બે સાથે છે. આની પણ મેં લાગ્યું હું તમને મેન્શનમાં નાખી દીધો. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો. બહુ મસ્ત કન્ટેન્ટ બનાવે છે. હું તો કન્ટેન્ટ તો બનાવું પણ એ જોરદાર મારાથી એક સ્ટેપ આગળ કન્ટેન્ટ બનાવે છે. તો એકવાર તમે ખાલી જોજો કેવો કેના કન્ટેન્ટ છે. ફરવાનું છે આખું ઇન્ડિયા તમને ફરાવી દઈશ મારા વિડીયો આખું ઇન્ડિયા બાઇક સાથે હો એમ કઈ નહીં. ચાલો તો મળીએ પાછા. ચલો વિદાય ની ફૂલ તૈયાર થઈ ગયો ને વિદાય થવાની થઈ ગઈ નહીં થઈ ગઈ ને અમારા વિડીયોગ્રાફર ક્યાંય મળતા નતા કે ખોવાઈ ગયા બધા. આ બધું વિદાય જાય હવે બધા જાઓ ઠાકી જાય હવે દર્શના ફિલ્મમાં બહુ લાગે છે. ચલો ફાઇનલ આપણે પહોંચી ગયા છે ચોરવાડ અને ચોરવાડથી જાનભાઈ રિટર્ન લીધી છે. એટલે વધારે તો હું થાકી ગયો કારણ કે આ રિટર્ન પાસે જાન લઈને એટલે આપણે કિલોમીટર પૂરા જ હોય તો છતાં પણ બે ચાર ફોટા લઈને હું આગળ હાલીને નીકળી ગયો છે અને વાડી તરફ જઈ રહ્યો છું બરાબર. ને હવે એ બધા આવે એટલે ફોખણું કરાવીને આપણે છૂટા થાય. પણ આનું કહેવાય ને કે ઓરઘોડો ભાઈ લાંબા કરી દે ચોરવાડનો. આજે તો ડબલ વાર કાઢ્યો. કાલે પણ કાઢ્યો હતો ને આજ ફરી એકવાર કાઢ્યો છે. એટલે ભાઈ બહુ ભારી કહેવાય મારા માટે તો કારણ કે આવું બધી ન ફેર્યું હોય ને એટલે થોડુંક કેવર આવે. અમે થોડોક અવાજ ટેવાઈ ગયા ભાઈ એટલે આયલા કરે. તો ચલો ઘેર પહોંચી જાય એટલે સીધા પોખણા કરીને ઘરે જવાની તૈયારીમાં છે. હું ફૂલ એમ ફાઇલ હવે ક્યારે જાઉં પછી કંઈ ટાઈમનો નક્કી નથી. એટલે હું રેડી પતી ગયું છે અને છેલ્લા આશીર્વાદ આવી ગયા શીતલ આપણે આશીર્વાદ પૂર્ણ થઈ જાય એટલે આપણે છૂટા થાય. આજે આ ભાઈ બેઠો છો આમ થેમ પડે એ ભાઈ છે.
એટલે કઈ વાંધો નહીં, ઓલરેડી ઘટી ગયું છે ને એમ તો બેસ્ટ મારા તરફ એમ કીધું તું, પણ હવે બેગ બીક પછી ખબર પડી છે અનુભવી માણસ એટલે આગળનો વિડીયો જોયો છે એ પ્રમાણે. ઓકે હાલો, સો બાય બાય, મળીએ નવા વિડીયો સાથે.